સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. મિત્રો, આજે તમારી સમક્ષ એવી વાતો લઈને આવ્યો છું કે જે વાતો સાંભળવાથી તમે બે ઘડી વિચારતા થઈ જશો. શા માટે? આપણને આપણી માતૃભાષા ગુજરાતી ગમે છે, એનું કારણ એક જ છે. અંગ્રેજી ABCD એ ફોર એપલથી શરૂ થાય છે અને ઝેડ ફોર ઝીબ્રા એટલે કે જાનવર બનાવીને છોડે છે. અને ગુજરાતી વિશ્વની એક જ એવી ભાષા છે કે જે અ એટલે અભણથી શરૂ થાય છે અને છેલ્લે જ્ઞ એટલે જ્ઞાની બનાવીને છોડે છે. આ છે ગુજરાતી ભાષાનો વૈભવ. ફરીથી એકવાર મારી માતૃભાષા ગુજરાતીની જય હો. મિત્રો, દરેક માણસમાં અસંતોષ જોવા મળે છે, એનું મૂળ કારણ શું છે? સરખામણી. માણસ પોતાની જાતને બીજા જોડે સરખાવતો થાય છે ત્યારથી જ એ અસંતોષીલો થઈ જાય છે. મિત્રો, ચામાં ખાંડ નાખી દેવાથી ચા મીઠી થાય છે કે ચામાં ખાંડ ઓગળવાથી ચા મીઠી થાય છે, બસ આટલો જ તફાવત છે સાથે રહેવાનો અને સાથે જીવવાનો. જીવનમાં કોઈક વાર કઠિન પરિસ્થિતિઓ આવતી હોય તો એટલું વિચારી લેજો સાહેબ કે વીતી જશે આ સમય, પણ સુખ નથી ટક્યું તો દુઃખની શું ઓકાત છે. તમે ગમી જાઓ છો ગણાને, એ પણ નથી ગમતું ગણાને, માટે ખુશ મિજાજ બનીને જીવો. મિત્રો, બનવું હોય તો દીવા જેવા બનજો, કારણ કે દીવાનું કોઈ ઘર હોતું નથી. જ્યાં મૂક્યા દીવાને ત્યાં દીવો અજવાળું કરે છે. જિંદગી તો ત્યારે સફર ગણાય કે જ્યારે તમારે તમારો પરિચય ના આપવો પડે. અને લોકો કહે છે ને કે મિત્રો એક સરખી ઉંમર ના હોવો જોઈએ, પણ સાહેબ મિત્રોને અને ઉંમરને કોઈ લેવા દેવા નથી. જ્યાં વિચારો મળે છે ત્યાં મિત્રતા થાય છે. આ જીવનમાં હીરા પારખું કરતા પીડા પારખુંનું સ્થાન ઊંચું છે. અને હા, ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, સૌથી આગળ નીકળવામાં ક્યાંક એકલા ના થઈ જાઓ. જીવનની અંદર હક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારતનું સર્જન થાય છે, પરંતુ હકનું હોય અને તેને છોડી દેવામાં આવે ત્યારે રામાયણનું સર્જન થાય છે. આ વાક્ય જેને લખ્યું છે એને બહુ જ ખૂબ લખ્યું છે કે નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે અને એ પાત્રને ભજવનાર ખૂબ જ હોશિયાર હોય છે. મિત્રો, આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો સંવેદનાથી છલોછલ ભરેલા છે. બસ એ તો તમારા પર જ ડિપેન્ડ કરે છે કે એ શબ્દોને ક્યારે છંછેડવા, છાવરવા, છેતરવા, છુપાવવા કે પછી છલકાવવા, એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર ભૂલ કરે છે તો આપણે એને વારંવાર માફ કરી દઈએ છીએ, પણ જીવનનું કડવું સત્ય એ છે કે આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ પણ વિશ્વાસ ફક્ત એક જ વાર કરીએ છીએ. આ દુનિયામાં સમયસર એક જ વ્યક્તિ આવે છે અને એ છે ખુદ સમય, પછી ભલે સારો હોય કે ખરાબ હોય. સાહેબ, ખોવાઈ ગયેલી વ્યક્તિ મળી જાય છે પણ બદલાઈ ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી. અભિમાન અને પેટ જ્યારે વધે છે ત્યારે વ્યક્તિ પોતાની ઈચ્છા હોવા છતાં બીજાને ભેટી શકતો નથી. પરમેશ્વરે જબરી વસ્તુ બનાવી છે આ ધન, મોટા ભાગનું ધન ભેગું કરવામાં નિધન થઈ જાય છે. જીવનમાં એકલા ચાલવું એ અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ અઘરું છે. એટલે મિત્રો, જીવનના અંદર બધી ચિંતાને નેવી મૂકીને જિંદગીને ખુલ્લા દિલથી માણો, કારણ કે એ મનુષ્ય તું શિદને ચિંતા કરે, મારા રામને જે કરવું હોય તે કરે. આપણે બધા ઉપરવાળાની કટપુટળીઓ છીએ, દોરડી તો પરમેશ્વરના હાથમાં છે. માટે મિત્રો, ખુલ્લું દિલ રાખીને જીવજો, નિસ્વાર્થપણે જીવજો, દિલમાં દયા, પ્રેમ, લાગણી, ભાવ, સત્ય રાખીને જીવજો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. અને મિત્રો, જો આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો અને આવા જ વિચારો સાથે મારા સાથે જોડાવા માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળશે સૌથી પહેલા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું કે કમેન્ટ કરવાનું ના ભૂલશો. જય હિન્દ, જય શ્રી રામ.